गुड मॉर्निंग, जय श्री स्वामी नारायण। આપણો ચેપ્ટર નંબર 13 ધ્વનિની શરૂઆત કરીશું. તો હવે આપણને ખબર છે ધ્વનિ એટલે કે જે અવાજ આપણે આપણા કાનમાં સંભળાય છે એને શું આપણે કહીશું? ધ્વનિ જે આપણે સાંભળીએ છીએ તો એ બધું શું છે? ધ્વનિમાં આવે. તમને અહીંયા કાંઈ જુઓ, સંગીતના સાધનો દેખાય છે. સૌથી પહેલું છે હાર્મોનિયમ, તબલા, સિતાર, વાંસળી. આ બધું શું છે? ધ્વનિ ઉત્પન્ન કરે છે ને. આ બધા સાધનો દ્વારા શું થાય છે? મધુર ધ્વનિ ઉત્પન્ન થાય છે. ધ્વનિ પણ અમુક ધ્વનિ કેવી હોય છે? આપણને ન ગમે એવી હોય છે. પણ આ જે ધ્વનિ છે એ કેવી છે? આપણા કર્ણપ્રિય છે એટલે કે આપણને ગમે એવી છે. ઉત્પન્ન થવા માટેનું કારણ શું હોઈ શકે? તો કંપન કરતા પદાર્થ હોય ને, એટલે કે જ્યારે કોઈ પદાર્થ કંપન કરે ત્યારે શું થશે? એના સ્પર્શના કારણે શું થશે? એની ગતિ થશે, જેના કારણે શું થશે? ધ્વનિ ઉત્પન્ન થશે. જો અહીંયા કને આ છોકરું તમને દેખાય છે, તવા ઉપર શું કરે છે? લાકડી લઈ અને એનાથી પ્રહાર કરે છે, એટલે કે એને નો પ્રહાર કરે છે. તો અહીંયા જો આવી રીતે આપણે થાળી લઈને પણ એના ઉપર શું કરશું? લાકડી લઈને એક બે વાર આમ મારશું તો શું થશે? કંપન ઉત્પન્ન થશે, જેના કારણે શું થશે? ધ્વનિ ઉત્પન્ન થશે ને. એ ધ્વનિ આપણે સાંભળી છે અને આપણે ઘણીવાર ચમચીને થાળી પણ વગાડી છે. તો એ આ બધું થાય છે. નેક્સ્ટ જુઓ, તમને એક અહીંયા પ્રયોગ પણ આપેલો છે કે બે રબર બેન્ડ ખેંચી અને એને શેનાથી પેન્સિલ બાંધી દેવામાં આવે અને પછી એને મૂમેન્ટ કરાવવામાં આવે તો પણ શું થશે? ધ્વનિ ઉત્પન્ન થઈ જશે. તો હવે આપણે આગલા ધોરણમાં તમે શું શીખ્યા છે? જ્યારે એક સ્થાનથી બીજા સ્થાન આગળ પાછળ પદાર્થ ગતિ કરે ને ત્યારે શું થશે? કંપન ઉત્પન્ન થશે. અને જ્યારે આ ચુસ્ત રીતે બાંધાયેલી પટ્ટીને આમ અહીંયા જો ઉપર તમને આકૃતિમાં દેખાય છે એવી રીતે ખેંચવામાં આવે ને ત્યારે શું થશે? ધ્રુજશે. અને શું થશે? જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થશે. જ્યારે તેની ધ્રુજવારી બંધ થાય ત્યારે ધ્વનિ ઉત્પન્ન થતી શું થઈ જશે? બંધ થઈ જશે. તો નેક્સ્ટ હવે જો અહીંયા તમને આ થાળીનું ઉદાહરણ હમણાં જ આપણે જોયું ને, થાળીને આપણે ચમચી ઘણીવાર વગાડી હશે તો આ પણ શું થશે કે જ્યારે પદાર્થની ગતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ થશે અને એના કારણે શું થશે? કંપન ઉત્પન્ન થશે ને જે શું ઉત્પન્ન કરશે? ધ્વનિ ઉત્પન્ન કરશે. તો હવે આ જે મોટા આપણે જ્યારે આ ધ્વનિ ઉત્પન્ન થાય છે તો અમુક કંપન હોય છે એ કેવા છે? સહેલાઈથી દ્રશ્યમાન હોય છે. પણ લગભગ બધા કેવા હોય છે? આપણે એને સાંભળી શકીએ છીએ પણ એની ખબર નથી પડતી. તો હવે આ જે કંપન છે એટલે શું? તો કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને શું કહેવાશે? કંપ વિસ્તાર કહેવાશે. એટલે આપણે એક આમ સાદા ઉદાહરણ દ્વારા સમજીએ તો ધ્વનિનું કંપન થાય એટલે ગતિ એક જગ્યાએથી પાછી એ જ જગ્યાએ આવે એ પ્રકારની ગતિ થશે ત્યારે શું થશે? કંપ વિસ્તાર એનો એટલા જે વિસ્તાર હશે એને શું કહેવામાં આવશે? કંપ વિસ્તાર કહેવામાં આવશે. અને એ કેટલું હશે? ખૂબ જ નાનું હશે એટલે આપણે ખબર પણ નહીં પડે. જ્યારે આપણે ચમચીને થાળી વડે વગાડશું ત્યારે કંપન ઉત્પન્ન થશે પણ આપણે ખબર નહીં પડે કે એનો વિસ્તાર બહુ નાનો હશે. સાંભળી શકશું પણ એ વિસ્તારને આપણે શું કરી એને જોઈ નહીં શકીએ કે આપણે ખ્યાલ નહીં આવે કે આ ક્યારથી ક્યાં કેટલું એનો કંપન વિસ્તાર હતો. નેક્સ્ટ તમને જો એકતારો દેખાય છે. આ એકતારો તમે ઘરે પણ ઘણીવાર બનાવ્યો જ હશે. નારિયેલના અડધો પાર્ટ હોય એનામાં લાકડી દ્વારા આવી રીતે બાંધી અને એક તાર બાંધવામાં આવે છે જેને આવી રીતે વગાડવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? એકતારો. આ વાદ્ય ક્યાંનો છે? આપણે વગાડતા હોઈએ છીએ તો એ કેવું આપણને કેવું લાગે છે? આપણા કાનને સાંભળવું ગમે છે એટલે કર્ણપ્રિય છે. એવી જ રીતે બીજા અહીંયા વાદ્યો છે એને આપણે જો વીણા છે એનામાં કંપન શેને દ્વારા ઉત્પન્ન થાય છે? તો એનામાં જે તણાયેલા દોરી હોય છે ને એના દ્વારા. તબલા છે એનામાં ખેંચેલી એની સપાટી હોય છે ને એના કારણે. વાંસળી છે તો હવાના સ્તંભના કારણે. તો અહીંયા તમારે બીજા ઉદાહરણો લખવાના છે. એવી જ રીતે જો એક તારો લખીએ તો એક તારામાં શેનાથી ઉત્પન્ન થશે? કે જે તાર છે એના દ્વારા ઉત્પન્ન થશે. પછી આગળ આપણે જોયું હતું શેનું ઉદાહરણ જોયા હતા, તો બીજા તમે આવા ઉદાહરણો આમાં લખવાના છે. નેક્સ્ટ એનામાં મંજીરા, તબલા, અહીંયા જુઓ તમને દેખાય છે ને મંજીરા, તો એ બેનું શું થશે? એકબીજામાં એકબીજા પર પ્રહાર કરવામાં આવશે જેના કારણે વાદ્યનો શું થશે? અવાજ ઉત્પન્ન થશે. અને કેવો અવાજ હશે? જે આપણને સાંભળવો ગમશે. અને એની સપાટી છે એનામાં શું થશે? અથડાશે અને શું થશે? કંપન ઉત્પન્ન થશે જેના કારણે અવાજ ઉત્પન્ન છે. એવું જ એક આપણને અહીંયા પ્રયોગ આપેલો છે. જલતરંગ કે પાણીના ગ્લાસ ભરેલા છે અને એને એના પર આવ્યું છું અહીંયા આવી રીતે વગાડવામાં આવે છે જેના કારણે પણ શું થશે? અવાજ ઉત્પન્ન થશે. એ રીતે જ્યારે આપણે સિતારને ખેંચીએ છીએ ત્યારે આપણે શું થાય છે? એને સાંભળવા મળતી ધ્વનિ છે એ શેના કારણે હોય છે? ખાલી તારના કારણે નથી હોતી પણ એના સાથે આખા વાદ્ય હોય છે એના કંપનના કારણે ઉત્પન્ન થાય છે. એવી જ રીતે તબલામાં શું થાય છે કે એની સપાટી ઉપર આપણે જ્યારે પ્રહાર કરીએ છીએ જેના કારણે શું થશે?
જેના કારણે એ સપાટીનું કંપન થશે અને આખી ધ્વનિ આપણને સંભળાશે. પણ એ પણ કેવી હશે, ખાલી સપાટીની નહીં હોય પણ સમગ્ર વાદ્યના કારણે ઉત્પન્ન થતી શું હશે, ધ્વનિ હશે, જે આપણને સાંભળવી ગમે છે. તો હવે આ મનુષ્યમાં આ કઈ રીતે થશે એ હવે આપણે જોવાનું છે. તો હવે આપણા મનુષ્યમાં શું છે, આપણે સ્વર પેટી છે, ક્યાં છે, ગળાના ભાગે. અહીંયા જો તમને આકૃતિમાં દેખાય છે, અહીંયા શું આવેલી છે, સ્વર પેટી છે. અને ત્યાં શું હોય છે, કંઠસ્થાન હોય છે, જે શું કરે છે, ધ્વનિ ઉત્પન્ન કરે છે. તમે ઘણીવાર અહીંયા અહીંયા હાથ મૂકીને જોશો ને તો પણ તમે બોલશો ને ત્યારે તમને ખબર પડશે કે શું થતું હશે, ધ્વનિ ઉત્પન્ન થશે, જેના કારણે કંપન ઉત્પન્ન થાય છે. તમે ઘણી ચેક કરી જોજો, જ્યારે પણ તમે બોલતા હશો ને ત્યારે તમારા આ ભાગમાં શું થતું હશે, કંપન ઉત્પન્ન થતું હશે, એટલે કે હલનચલન થતું હશે, જેના કારણે આપણે ધ્વનિ ઉત્પન્ન થતી હોય છે. અને આ ભાગ છે એ શું છે, સ્વર પેટી છે. હવે તે શ્વાસનળીમાં ઉપલબ્ધ છે અને એ કેવા છે, બે સ્વરતંતુઓ એટલે કે સ્વર પેટી અથવા તો કંઠસ્થાન એવી રીતે ખેંચાયેલા હોય છે જેથી એક સાંકડી તિરાડ એટલે કે સ્લિપ હોવાથી શું થશે, અવર જવર થશે, જેના કારણે શું થશે, આપણને બોલવામાં સરળતા રહેશે. જ્યારે હવા અવર જવર થશે ને ત્યારે ફેફસાની તિરાડ દ્વારા હવાને શું થશે, ધકેલાશે અને સ્વરતંતુ શું થશે, કંપન ઉત્પન્ન થશે અને ધ્વનિ ઉત્પન્ન કરશે. અને સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુ તંતુઓ કેવા હશે, ચુસ્ત અને ઢીલા હશે, જેના કારણે એ શું થશે, કંપન ઇઝીલી કરી શકશે. અને પાછા કેવા હશે, પાતળા હશે, એટલે કંપન જલ્દી થાય ને, જે પાતળા હોય તો કંપન કરવું કેવું હશે, ઇઝી હોય, એટલે એ કેવા હશે, સ્વરતંતુઓ પાતળા હશે અને ઢીલા પણ હશે, જેથી અને આ એ અવાજના ગુણવત્તા ઉપર, ઘણાનો અવાજ કેવો હોય છે, બધાના અવાજ અલગ અલગ હોય છે, તો એ અવાજના પ્રકાર અને ગુણવત્તા બધાની કેવી હશે, જુદી જુદી હશે, જે એના ઉપર આધાર રાખશે, સ્વરતંતુઓ ઉપર આધાર રાખશે. તો આ થઈ મનુષ્યની વાત. હવે નીચે તમને પાછો એક સુખ છે, એક પ્રયોગ આપેલો છે. જો એક જ કદની કેવી બે રબર પટ્ટી લઈ અને એકબીજા ઉપર મૂકવામાં આવી છે અને પછી એમાંથી આવું તમે કદાચ ઘરે કર્યું પણ હશે અને અવાજ ઉત્પન્ન કરવામાં આવે છે, તો એ શું થાય છે, ધ્વનિ ઉત્પન્ન થાય છે. પણ શેના કારણે થાય છે, આપણે ફૂંક મારીએ છીએ એના કારણે શું થશે, કંપન થશે અને એ પાછો અવાજ છે એ સ્વરતંતુની રીતે ધ્વનિ ઉત્પન્ન કરશે. જો આયરું આવું આપણે નાના હતા ત્યારે ઘણી વાર કર્યું છે. હવે આપણે ખ્યાલ છે, કરતાં સ્ત્રીઓનો અવાજ કેવો હોય છે, થોડો એનો કંપન કેવો હશે, ઓછું હશે, એટલે કે એનો અવાજ આપણને અલગ હશે. અને પુરુષનો અવાજ પણ કેવો હોય છે, અલગ હોય છે. તો જે પુરુષના સ્વરતંતુઓ છે લગભગ 20 mm લાંબા હોય છે, જ્યારે સ્ત્રીઓના લગભગ કેટલા છે, 5 mm જેટલા ટૂંકા હોય છે, એટલે બેના અવાજ કેવા હશે, ડિફરન્ટ હશે, હોય છે ને, સ્ત્રી અને પુરુષના બેના અવાજ કેવા હોય છે, અલગ અલગ હોય છે. અને જ્યારે બાળકનો અવાજ એનાથી પણ અલગ હશે તો એનું તો કંપન કેવું હશે, આનાથી પણ ઓછું હશે, કારણ કે સ્ત્રી અને પુરુષને બાળકો બધાના અવાજ કેવા છે, જુદા જુદા હોય છે, તો એનું કંપન પણ કેવું હશે, જુદું જુદું હશે, જેના કારણે એનો અવાજ ઉત્પન્ન થાય છે એ કેવા હશે, અલગ અલગ હશે. હવે આ સ્નાયુતંતુઓ છે ને એના લંબાઈ ઉપર આપણે ખબર છે, એ કંપન કરશે એના કારણે શું થશે, ધ્વનિ ઉત્પન્ન થશે. તો પુરુષોમાં સ્વરતંતુ છે ને લગભગ 20 mm જેટલા લાંબા હોય છે, જ્યારે સ્ત્રીઓમાં કેટલા છે, 5 mm, એટલે બેના અવાજમાં કેવો હશે, ડિફરન્ટ હશે. નેક્સ્ટ છે ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર. હવે પહેલે તો માધ્યમ એટલે શું એ આપણને ખ્યાલ હોવી જોઈએ. માધ્યમ એટલે અત્યારે આપણે બેઠા છીએ, ક્યાંય પણ હોઈએ, અને જે અવાજ ઉત્પન્ન થાય છે તો આપણે કેવું છે, માધ્યમ, અહીંયા કને હવાનું માધ્યમ છે, એટલે કે આપણે અહીંયા શું છે, હવા અવેલેબલ છે. પછી એકદમ પેક ડબ્બા, મતલબ કે પેક કોઈ એવી જગ્યાએ આવી આપણે આવી જાય જ્યાં હવા પણ નથી, એને શું કહેવામાં આવશે, શૂન્ય અવકાશ. તો ત્યાં કેવું હશે, માધ્યમનો અભાવ જોવા મળશે. તો હવે તમને માધ્યમ શું એ તો ખબર પડી ગઈ ને, આપણે આગળ પ્રકાશના ચેપ્ટરમાં પણ માધ્યમ જોયું હતું કે એ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે શું થાય છે, સેજ વાંકું વળે છે, તો એ શું થયું, માધ્યમ. તો હવે આપણે શેના સંદર્ભમાં વાત કરવાની છે, ધ્વનિના સંદર્ભમાં. તો ધ્વનિના સંદર્ભમાં હવા ન હોય તો શું થઈ જાય, શૂન્ય અવકાશ થઈ જાય ને. તો હવે આપણે આ જોઈએ. તો હવે અહીંયા જો તમને એક પ્રયોગ આપવામાં આવ્યો છે કે જો આપણે છે ને ધાતુ કે કાચનો એક ગ્લાસ લ્યો અને શું કરવાનું છે, એના કોરો એકદમ ડ્રાય હોય એવો કાચનો ગ્લાસ લઈ અને એના શું મૂકવાનું છે, સેલફોન મૂકવાનું છે. પાણીમાં નથી મૂકવાનું અને પાણીમાં મૂકીએ શું થઈ જાય, આપણો સેલફોન બગડી જાય. એટલે આ કેવા એકદમ કોરો હોય ને એવા ગ્લાસમાં, કાચના ગ્લાસમાં મૂકવાનો છે અને હવે રિંગ ધ્યાનપૂર્વક સાંભળવાની છે. તો હવે શું થશે, ગ્લાસની ધારને તમારા હાથ વડે આપણે પકડીએ ને તો શું થશે, તમારા હાથ જે જગ્યાએ મૂક્યો હશે ત્યાં તમને અવાજ નહીં. એવી જ રીતે આપણે ઘણીવાર ગ્લાસને આવી રીતે મોંમાં લઈને આપણે પણ ઘણીવાર અવાજનો જોયો હશે તો શું થતું હશે કે હવા નહીં હોવાના કારણે અવાજ શું થશે, પ્રસરણ નહીં. જેમ આપણે
એ ગ્લાસને આપણે મોંમાંથી દૂર કરતા જશું તેમ અવાજ આપણે કેવો સંભળાશે, વધારે સંભળાશે. એટલે કે જેમ આપણે હવાનું વાતાવરણ મળતું જશે એમ પ્રબળતા એની કેવી થશે, વધતી જશે. એટલે હવે આપણે શું ખબર પડી કે ધ્વનિ છે એને પ્રસરવા માટે શેની જરૂર છે, માધ્યમની જરૂર છે ને. જો સાવ હવા ઓછી કરી નાખી તો અવાજ કેવો થઈ ગયો હતો, સાવ ધીમો થઈ ગયો હતો. પણ જેવી આપણે હવાનું એટલે કે માધ્યમ પૂરું પાડ્યું તો અવાજ કેવો થઈ ગયો, વધારે થઈ ગયો. એટલે કે હવાને પ્રસરણ માટે શેની જરૂર છે, માધ્યમની જરૂર છે. અને જો પાત્રમાંથી બધી જ હવા આપણે દૂર કરી આગળ જમણા વાત કરીએ તો એને શું કહેવાશે, શૂન્યાવકાશ થશે. અને શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. સમજાય? પ્રયોગ પણ અહીંયા આપેલો છે કે એક ડોલ ભરો ને એની અંદર આપણે શું કરવાની છે, ઘંટડી વગાડવાની છે. તો એનું અવાજ આપણને કેવો સંભળાશે, ઓછો સંભળાશે. કેમ કે કાનને અંદર પ્રવેશવાનો નથી ને એ રીતે આપણે સાવચેતીથી શું કરવાનું છે, સાંભળવાનું છે. એવી જ રીતે આપણે નાના હતા ત્યારે ખબર છે ફોન રમતા, તો એ પણ એક શું છે, ધ્વનિનું પ્રસરણ થતું હોય એ રીતે આવ્યું. જો આપણે આવી રીતે રમીએ છીએ ને નાના હતા ત્યારે, તો એ પણ શું છે, ધ્વનિનું પ્રસરણ છે. એવી જ રીતે પ્લાસ્ટિકના ડબ્બામાં પણ તમે ધ્વનિ ઉત્પન્ન કરેલી જોઈ હશે. જ્યારે આપણે કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ ત્યારે ધ્વનિ છે ને એમાં સૌથી વધારે મહત્ત્વનો ભાગ શું ભજવે છે, આપણો કાનનો પડદો ભજવે છે. જ્યારે સાંભળીએ છીએ તો આપણને કેમ સંભળાય છે, કેમ કે આપણો કાનનો પડદો છે ને એ કેવો છે, રબર જેવો પડ જેવો બનેલો છે. એટલે જ્યારે આપણે કોઈ પણ ધ્વનિ સાંભળીએ છીએ ત્યારે કેવું થાય છે, પડદો કંપિત થાય છે. અને એ કંપિત થયા પછી જે ધ્વનિના તરંગો છે એ ક્યાં પહોંચાડશે, મગજ સુધી પહોંચાડશે. અને મગજ એનું એનાલિસિસ કરશે એટલે આપણે ખબર પડશે. અત્યારે તમે વિડીયોમાં પણ અવાજ સાંભળી રહ્યા છો તો શું થતું હશે, જે અવાજ છે એ તમારા ક્યાં જતો હશે, કાનના પડદામાં શું થશે, રણકાર ઉત્પન્ન કરશે. અને એ જે પડદાથી અથડાશે એટલે કે કંપિત થશે, અને એ જે ધ્વનિના તરંગો છે ક્યાં સુધી પહોંચશે, આપણા મગજ સુધી. અને આપણે ધ્વનિને શું કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. જો તમને અહીં આકૃતિમાં પણ દેખાય છે ને, તો આ આપણા કર્ણ, કેમ કે આપણા કાનને કઈ રીતે આપણે કાન દ્વારા સાંભળીએ છીએ એનું બેઝિક ખ્યાલ છે. નેક્સ્ટ ટોપિક છે કંપનનો વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. તો હવે કંપનનો વિસ્તાર, કંપન એટલે શું, હવે હમણાં જ આપણે જોયું કે આપણે શું કંઈ પણ ધ્વનિ કે કાંઈ આપણા કંપિત થશે તો આવી રીતે કંપિત થાય, એકવાર આમ સંભળાશે અને પછી પાછું જશે. તો જે આ કંપિત ગતિ છે ને આ ગતિને શું કહેવાય, કેવી હશે, દોલિત ગતિ હશે. એટલે કે વેવ જેવી હશે ને, તો જે આ વેવ જેવી ગતિ છે ને એનામાં ઉપરથી આખું નીચે આવશે ને ત્યારે આખી જે ગતિ થશે એને કેવી કહેવાશે, એક દોલિત ગતિ કહેવાશે. શું કહેવાશે, દોલિત ગતિ. હવે એને માપન માટે, હવે આ એક સેકન્ડમાં કેટલું થાય છે એ માપવું હોય તો એના માટે પણ કાંઈક તો એનું હોવું જોઈએ ને. તો એને છે ને શેમાં મપાય છે, હર્ટ્ઝ નામના એકમમાં, જેમ આપણે લંબાઈ માપી હોય તો મીટર સેન્ટીમીટર એવી રીતે છે ને, તો એમ આ આવૃત્તિનો એકમ શું છે, હર્ટ્ઝ છે. અને એને શેના દ્વારા દર્શાવવામાં આવે છે, એચ ઝેડ દ્વારા, કેપિટલ એચ ની બાજુમાં સ્મોલ ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે. અને જે શું દર્શાવે છે, એક ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિ કેટલી છે એ દર્શાવવામાં આવે છે. હવે આપણે બધા પ્રકારના અવાજ તો સાંભળી શકીએ એવો નથી, તો અને એને માપવાનો બીજો એકમ શું છે, ડેસિબલ છે. આપણે જે ધ્વનિની પ્રબળતા છે આપણે માણસ સાંભળે છે એના માટે કયું છે, ડેસિબલ એકમ છે. તો ડેસિબલ સામાન્ય શ્વાસ છે ને એનું શું છે, 10 ડેસિબલ છે. પછી એકદમ શાંત અવાજ હશે તો આ કેવો હશે, 30 ડેસિબલ. સામાન્ય વાતચીત વાર્તાલાપ હશે એ કેવો હશે, 16 ડેસિબલ. અને એકદમ જ્યાં ટ્રાફિકને વ્યસ્તતા હશે ત્યાં કેવો હશે, 70 ડેસિબલ. અને સરેરાશ ફેક્ટરીનો અવાજ ને એ છે કેવો છે, 80 ડેસિબલ. તો હવે આપણું શરીર છે ને 80 ડેસિબલથી વધી જાય ને તો એ આપણને કેવું લાગે છે, કષ્ટદાયક લાગે છે. અમુકવાર બહુ ઘોંઘાટ અવાજ હોય ત્યારે આપણને કેવું લાગે છે, અનકમ્ફર્ટેબલ લાગે છે ને. તો જે 80 ડેસિબલથી વધી ગયું હશે ને તો જે આપણને કેવું લાગશે, અનકમ્ફર્ટેબલ લાગશે, એટલે કે આપણને નહીં મજા આવે. તો આ થઈ આપણા શેની વાત થઈ કે ધ્વનિને આપણે એક તો શેમાં એનો માપન એકમ આવૃત્તિ છે એને શેમાં માપીએ છીએ, તો હર્ટ્ઝમાં માપીએ છીએ. અને જે ધ્વનિની પ્રબળતા છે એને આપણે શેમાં માપી, ડેસિબલમાં માપીએ છીએ. તો મનુષ્યને કેટલા સુધી, તો 80 ડેસિબલ સુધી હોય તો એ સહન કરી શકે, 80થી વધુ જાય તો આપણે કેવું લાગે છે, નથી સહન કરી શકતા. એટલે કે આપણને માથું દુખી જાય ને એવું બધું થાય છે ને અમુક અવાજથી, તો બસ આ 80થી વધી જાય ને ત્યારે આવું બધું થશે. અને જે હમણાં જ મેં તમને વાત કરી ને કંપન કેવી રીતે થશે, આવશે પાછું જશે, જેના કારણે શું થશે, આ આવૃતને ઘર એવી રીતે આમ ટોપ અને ડાઉન આવી રીતે
વેવમાં ગતિ થશે, જેના કારણે કંપન થશે અને શું થશે, ધ્વનિ ઉત્પન્ન થશે. એવી જ રીતે જો અહીંયા કને વગાડે છે ને, જેનો અવાજ તીણો હોય છે, તો એની ગતિ કેવી હશે, નજીક નજીકમાં હશે. નેક્સ્ટ છે શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ. હવે આપણો કાન છે એ દરેક પ્રકારની ધ્વનિ છે ને એને નથી સાંભળી શકતું. તો હવે આપણા જે કાનની સાંભળવાની શક્તિ છે ને એ કેટલી છે, 20 હર્ટ્ઝથી ચાલુ થાય. મનુષ્ય છે ને એ 20 હર્ટ્ઝથી સુધી હોય ને, એટલી કંપન શક્તિ હોય ને એટલું સાંભળી શકે. એનાથી પછી ઓછી પણ ન સાંભળી શકે અને વધુ પણ ન સાંભળી શકે. એનાથી અતિશય વધી જાય તો એ આપણે શું કરે છે, આપણે નથી સાંભળી શકતા. તો હવે મનુષ્યની મર્યાદા કેટલી છે, 20 હર્ટ્ઝથી ચાલુ કરી અને 20,000 હર્ટ્ઝ સુધીની રેન્જમાં હશે ને એ જ આપણા કાનને આપણે સાંભળી શકશું. જ્યારે 20 હર્ટ્ઝથી ઓછી હશે અથવા તો 20,000થી વધી જશે એ આપણે નહીં સાંભળી શકીએ. એવી ધ્વનિ છે એ કોણ સાંભળી શકતા હોય છે, તો જે આપણે પ્રાણીઓ છે એમાં કૂતરો છે એ બધા છે એ સાંભળી શકે છે, પણ આપણે નથી સાંભળી શકતા. તો હવે મનુષ્યની શ્રવણ શક્તિ કેટલા સુધી છે, તો 20,000થી 20,000 હર્ટ્ઝ સુધીની છે. હવે ઘોંઘાટ અને સંગીત. ઘોંઘાટ અને સંગીતમાં શું ડિફરન્ટ છે, ઘોંઘાટ એટલે કેવો કે આપણને ન ગમે એટલે કે અરુચિ ઉત્પન્ન કરે ને એવા ધ્વનિને આપણે શું કહીશું, ઘોંઘાટ કહીશું. અને ઘોંઘાટ હશે તો આપણે કેવું ફીલ થશે, આપણને મજા જ નથી આવતી ને ઘોંઘાટમાં. તો જે ધ્વનિ આપણને સાંભળવો નથી ગમતો એવા ધ્વનિને આપણે શું કહીશું, ઘોંઘાટ કહીશું. અને જે આપણને સાંભળવો ગમે છે એ કેવા હશે, એ ધ્વનિને આપણે હાર્મોનિયમ છે, સંગીતના સાધનો છે એ બધા આપણને સાંભળવા ગમે છે તો એ આપણને રુચિકારક એટલે કે કર્ણપ્રિય ધ્વનિ કહીશું. તો હવે આ ધ્વનિ છે ને એનું પણ પ્રદૂષણ છે. હવે આપણે ખબર છે અતિશય અવાજ આવતો હોય કે કાંઈ પણ અમુક લાઉડસ્પીકરના અવાજ વધારે હોય, વિસ્ફોટકનો અવાજ, ફટાકડાનો અવાજ, એ બધા શું કરે છે, એ ધ્વનિ નું પ્રદૂષણ કરે છે એટલે કે ઘોંઘાટ ઉત્પન્ન કરે છે, જે આપણા કાનને સાંભળવો ગમતો નથી, જેના કારણે અનેક પ્રકારની આપણને માનસિક બીમારી છે, પછી કોઈને માથાનો દુખાવો રહે છે, એવી શારીરિક અને માનસિક બંને પ્રકારની શું થાય છે, તકલીફ ઉત્પન્ન થાય છે. હવે ધ્વનિ પ્રદૂષણ કઈ રીતે હાનિકારક છે, હમણાં જ આપણે વાત કરીને કે જેના કારણે અમુક જણાને અનિંદ્રા ઉત્પન્ન થાય, આખો દિવસ ફેક્ટરીમાં કામ કરતા હોય અને એના કારણે એને શું થશે, એ અવાજના કારણે એનું માઇન્ડ એકદમ કેવું થઈ જશે, જેના કારણે એને અનિંદ્રા, પછી હાઇપરટેન્શન, પછી એને ઘણીવાર શ્વાસ સંબંધી ખામીઓ પણ ઉત્પન્ન થાય છે, ચિંતા રહે છે, એટલે આ અતિશય અવાજમાં આખો દિવસ રહેવાના કારણે. તો આ બધી પણ આ કેવી છે, આ સાંભળવાની ક્ષમતા પણ ઘણીવાર કેવી કરી નાખે છે, અસ્થાયી કરી નાખે છે. આપણે ઘણીવાર ફટાકડાનો એકદમ અવાજ સાંભળીએ અને આપણા કાનમાં કેવું થઈ જાય છે, તો એ થોડાક સમય માટે કેવું કરી નાખે છે, આપણી સાંભળવાની ક્ષમતા પણ અસ્થાયી કરી નાખે છે. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણ કઈ રીતે કરી શકાય, તો આ બધા અવાજો છે જે આપણે જરૂરી નથી એવા બિન અસરકારક એટલે કે આપણને જે જરૂરી નથી એવા અવાજોને શું કરવાનું, અવોઇડ કરવાનું. પછી એન્જિનિયરિંગને એ બધા એના કારણે અવાજ આવે છે, એન્જિનના પરિવહન ઉદ્યોગ, તો એનામાં બને ને એટલા સાયલેન્સરનો ઉપયોગ કરી અને એને અવાજ ઘટાડવાનો. પછી રહેણાંકના વિસ્તારથી આ ધ્વનિ પ્રદૂષણ કરતી કંપનીઓને હોય એને કેવી રાખવાની, દૂર રાખવાની. અને ઘોંઘાટ ઉત્પન્ન કરે ને ત્યારે કારીગરોના રહેણાંક દૂર રાખવાના. પછી એના હવે તો ઇક્વિપમેન્ટ નીકળ્યા છે કે કાનમાં એ લગાવી દે, જેના કારણે ઘોંઘાટ એને શું થઈ જશે, કાન ઉપર એનો અવાજ ઓછો આવતો થઈ જશે. તો આ બધી રીતે આપણે શું કરી શકીએ, ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરી શકીએ.